विद्यार्थी मित्रों, आज आपने धोरण बे मां गणित गमत एम आपने स्वाध्याय पोथी नी पाछळ मूल्यांकन पेपर आपेलू छे, तो आज आपने ए करवानू छे। खाली जग्या पूरो ऑगस्ट पछी तरत खाली जग्या महीनो आवे, ऑगस्ट पछी कयो महीनो आवे तो तमने गणवानू, जनवरी फेब्रुआरी मार्च एप्रिल मे जून जुलाई ऑगस्ट, ऑगस्ट पछी कयो आवे तो सप्टेम्बर, तो अहीं शू आवशे सप्टेम्बर, सप्टेम्बर महीनो। पछी 33 माइनस 8 बराबर केटला थाय, तो 33 माइनस 8 एटले अहीं आपे 10 को लीधो तो 13 माथी 8 जाए तो 5, अहींथी आपे ऑटोमेटिक अहीं शू थई जशे 2 थई जशे, एटले के अहीं केटला आवशे 25 आवशे, केम के 10 को लीधो एटले के अहीं ओछो थई जाय, एटले के 2 2 अहीं काई नथी 0 छे, तो अहीं 2 एमने एम रहेशे एटले के 25। पछी रविवार पहला तरत कयो आवे छे, रविवार पहला शू आवे तो शनिवार। पछी छे के खाली जग्या प्लस 58 माइनस 94, तो अहीं आपने शू करवानू छे, 94 माइनस 58, तो अहीं आपे 10 को लीधो, 14 माथी 8 जाय तो 6, अहीं ओछो थई जशे एटले 8, 8 माथी 5 जाय तो 3, तो अहीं केटला आवशे 36 આવે, 36 પ્લસ તમે 58 કરશો તો એટલો જ તમારો જવાબ આવશે, 8 9 10 11 12 13 14 વધી 1 અને 5 6 7 8 ને વધી 1 એટલે કે 9, 94 આવી જશે। અંગ્રેજી છઠ્ઠા મહિનાનું નામ આપો, અંગ્રેજીમાં છઠ્ઠો મહિનો કયો આવે, તો આપણે અંગ્રેજી મહિના છે ને જાન્યુઆરી ફેબ્રુઆરી, એ તો કયો છે તો જૂન। પછી છે કે 74 માઇનસ બરાબર 56, તો આપણે અહીંયા શું કરવાનું છે કે તો 74 માઇનસ 56 કરવાના છે, તો અહીંયા આપણે 10 કો લીધો, 14 માંથી 6 જાય તો 8, હવે અહીંયા એક ઓછો થઈ જશે એટલે કેટલા થઈ જશે 6, 6 માં 5 જાય તો 1, તો અહીંયા કેટલો આવશે 18 આવશે। તો આવી રીતે તમને ગણતરી કરી અને ખાલી જગ્યા પૂરી કરવાની છે। પછી નવેમ્બર પહેલા તરત કયો મહિનો આવે, તો નવેમ્બર પહેલા કયો આવે, તો કયો આવશે તમને ગણવાનો, ન ખબર પડે તો જોઈ લેવાનું કેલેન્ડરમાં, પણ તમને ગણવાનું જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એવી રીતે, પણ કયો આવે ઓક્ટોબર। પછી છે 8 9 પ્લસ, તો શું આવશે ઓક્ટોબર, પછી આવે આમાં આઠમો 9 પ્લસ 3 પ્લસ 4, તો 9 ને 3 12, 13 14 15 અને 16 કેટલા થશે 16। પછી ગુરુવાર પછી તરત કયો આવે, ગુરુવાર પછી કયો આવે તો શુક્રવાર। હા, હવે આડા અને ઊભા આપણે સરવાળા કરવાના, 7 ને 2 9, 9 ને 4 13, પછી 4 ને 2 6, પછી 9 ને સોરી 9 ને 7 16, હવે અહીંયા આ બધાનો અહીંયા સરવાળો, પછી 9 ને 3 12, 12 ને 1 વધી ચડશે એટલે કેટલા થઈ જશે 22, પછી છે 16 પ્લસ 6 તો પણ કેટલા થશે 22, 6 ને 6 12, વધી 1 એટલે કે 2, એટલે કે આવી રીતે તમે આડા અને ઊભા સરવાળા કરવાના છે। સરવાળા કરો ગમે તે 2, પણ આપણે બધા કરીશું 7 ને 2, તો 7 ને 2 9, 7 ને 2 તો પણ 9 આવશે એટલે કે 99, પછી 9 પ્લસ 4 તો કેટલા થશે 13, વધી 1, 6 7 8 અને 9 કેટલા થશે 93, 8 ને 3 તો 8 ને 3 11, વધી 1, 5 6 7 8 9 તો કેટલા થશે 91। તો આ મૂલ્યાંકન પેપરમાં તમને 100 પેજ ઉપર જે પેજ સ્વાધ્યાય પોથીમાં તમને પૂરું કરવાનું છે। થેન્ક યુ।